तो कपड़ा पहने ये वादी मिलन भाई कोई साधु नहीं बनी जाता, कपड़ा पहने ये वादी साधु बनी जाता हो तो आपड़े तो केटला बधा भगवा कपड़ा पहनी ने निकली पड़ा छे, तो ई कई साधु छे के एक साधु माटे वैभव केटलू महत्वनु छे। आ भूमि ने अंदर अनेक प्रकार ना तपस्वी आवीने तपस्या करेगा छे, जे भूमि ने अंदर अनेक प्रकार ना तपस्वी आवीने तपस्या करे ना ई भूमि एक तीर्थ बनी जाय छे। गुरुजी एमने दंपति ने आशीर्वाद आप्या कि जाओ तमारे त्रण बाळको थशे पण एमांथी एक मने आपजो। दर्शक मित्रों ने ए जणावो के आ जग्या पर जे खाखीमडी आश्रम छे मेंदेड़ामां ए जग्या पर कई रीते पहोंचवू अने तमारो कॉन्टेक्ट करीने तमारा हाथे जो रसोई जमवी होय प्रसाद जमवो तो शुं करवू? मित्रों सौदी भाई के तो मिलन भाई ने छे ने अहींया पहोंचता पहोंचता 2 वर्ष लागी गया छे। जय सियाराम बाबू। जय सियाराम। आपनो खूब खूब अभिनंदन के आप अमारा चेनल पर आव्या। थैंक यू। मित्रों आज आपणे वात करवाना छे सुखराम बापू साथे કે જે કાકીમડી આશ્રમ આવેલો છે મેંદેડામાં ત્યાં બિરાજમાન છે ઘણા વર્ષો થયા, તો આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી જરૂરથી લેશું, સાથે સાથે બાપુના અંગત જીવન વિશે પણ આપણે જાણીશું। મિગનભાઈ સૌથી પહેલા તો હું આપનું સ્વાગત કરું છું આપની કાકીમડી જેની જે આપે મુલાકાત લીધા છો। આપ એક એવા યુટ્યુબ ચેનલ ચલાવો છો કે આપની યુટ્યુબ ચેનલથી ઘણા બધા લોકોને પ્રેરણા મળતી હોય છે। આજે 5-6 વર્ષથી હું પોતે સતત આપની ચેનલની અંદરના બધા વિડીયો જોતો હતો, મને પણ એવું થતું હતું કે મિલનભાઈની સાથે મારી મુલાકાત ક્યારે થશે, પણ જોગાનો જોગ ભગવાને મહાદેવ શિવરાત્રિને મેળામાં મુલાકાત કરાવી। આમ 100% આપણે શિવરાત્રિની મેળાની મુલાકાત કરીને આપણે એકબીજાને સાથે આમ પ્રેમથી બંધાયા છીએ। મારી દિનચર્યા તો કેવું છે કે સાધુની એક દિનચર્યા બહુ મહત્વની હોય છે, કારણ કે દિનની શરૂઆત તમારી સારી થાય તો આખો દિવસ તમારું સારું જાય। તો મારી દિનચર્યા પ્રભાત પોરથી ચાલુ થાય છે, 4-4:15 વચ્ચે હું ઉઠી જાઉં છું, પછી એક પછી એક મારી દિનચર્યાના બધું થતું કરતાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય, દર્શન કર્યા પછી સૂર્યનારાયણ ભગવાન આવી એમને પહેલાં મારું સ્નાન ધ્યાન બધું થઈ ગયા હોય, સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને સૂર્યનારાયણ દાદાને એક હું અર્ઘી આપીને પછી ભગવાનની આરતી પૂજાની સેવાની તૈયારીમાં લાગી જાઉં, પછી 7:30 જેવું અમારા રામજીની આરતી થાય, આરતી થયા પછી મારી ગૌશાળા છે, ગૌશાળાની અંદર ગાયું માતાજીની સેવા કરવા જાઉં, આપને બતાડવા લઈ જઈશ ગૌશાળામાં ગાયુંની, પછી ભગવાનની સેવા પૂજા કર્યા પછી ઘણા બધા કામો હોય છે, લોકોને મુલાકાત કરવાનો સમય આપ્યા હોય, એમને મુલાકાત કરવા માટે એમ ટાઈમ આપ્યા હોય એટલે એમ મુલાકાત થતી હોય, થોડું ઘણું વ્યવહારિક ફોન આવ્યા હોય એમને પછી આખો દિવસના જે કંઈ કામ હોય ફોનમાંથી એમ પતાવતા હોય, પછી ભગવાનના બધા સેવા પૂજા પાછા આખો દિવસ આવી રીતે આમ અમારી દિનચર્યા હોય છે। સાંજે 6 પછી જ્યારે સંધ્યા સમય હોય સૂર્યનારાયણ ભગવાન પાછું અસ્ત થવાનું હોય ત્યારે ફરી વખત ભગવાનની આરતીની તૈયારી કરતા હોય, ફરી વખત ભગવાનની આરતી કરીને પછી સાંજે છે ને હું સંધ્યા કરીને છે ને યોગા કરું છું। માણસ છે ને બહુ આળસુ થઈ ગયા છે, ભગવાને કેવડા કિંમતી સમય આપ્યા છે, એ કિંમતી સમયને ફરવામાં ખાવામાં જ્યાં ત્યાં વ્યતીત કરતા હોય, પણ 24 અંદર હું મારું 2 મારા શરીર માટે આપું છું, એક મોર્નિંગમાં 5-6 વચ્ચે, એક સાંજે 7-8 વચ્ચે, તાકી મારું શરીર ફિટ રહી શકે, હું મને કોઈ બીમારી ન આવે, એટલે અનુલોમ વિલોમ કપાલભાતી ભસ્તિકા પ્રાણાયામ વજ્રાસન, તો જેમાં પછી એક એવું આસન છે કે જેમાં પછી 5-15 થઈ શકે, પછી હું 15-1 સુધી તક શિર્શાસન પણ કરું છું। શિર્શાસન એક એવું આસન છે કે શિર્શાસન સિદ્ધ થઈ જાય તો એને એક તમે ક્યાંય ધ્વનિ ના સાંભળા હોય એવું ધ્વનિની ઉત્પન્ન થાય, આવી ધ્વનિની અનુભૂતિ તમને થાય, એટલે શિર્શાસન તો બહુ અદ્ભુત છે। જે કોઈ દર્શક મિત્રોએ શિર્શાસન ક્યારેય કર્યા હોય છે એમને શિર્શાસન શું છે એના મહત્વ સમજાશે। જે અમારા ગુરુજી હતા, ગુરુજી આમ મને એક મંત્ર આપ્યા છે, એ મંત્રને સાંજે હું
પઢીને સુઈ જાઉં, જટિયા વાગાના મંત્ર હું પઢ્યો હોઉં એટલા વાગે જ મારી નિંદર ખુલે. મંત્રની અંદર એવડી મોટી શક્તિ છે. એટલે સાધુ સંતોના જે દિનચર્યા છે ખૂબ સારી હોય છે. આપ સાધુ શા માટે બન્યા છો? હા, આપે ખૂબ સારું અને ખૂબ મહત્વના જે પ્રશ્ન પૂછ્યા છો. કદાચ કોઈ એવા મીડિયાવાળા પણ ના પૂછતા હોય, કારણ કે સાધુ સંતોને પાસે લોકો જવામાં છે ને અચકાતા હોય, એને મગજ બહુ સ્ટ્રોંગ હોય, એ પછી જવાબ દેવું હોય તો દઈએ, ન દેવું હોય તો ન પણ દઈએ. એટલે આપે ખૂબ સારું પ્રશ્ન પૂછ્યા છો. મિત્રો, સાધુ છે ને મિલનભાઈ, પરિસ્થિતિને અનુસાર લોકો બનતા હોય છે. કોઈને શોખ ના હોય કે હું મિલિટરીમાં જઈને મિલિટરીની નોકરી કરું, એમની પરિસ્થિતિ એમને કહેતી હોય તો એ મિલિટરીની તૈયારી કરતા હોય. કોઈને આઈપીએસ અધિકારી બનવું હોય તો એને કંઈક ને કંઈક સ્વપ્નું જોયા હોય એટલે એ આઈપીએસની તૈયારી કરે. એવી રીતે એક સાધુ છે ને, પરિસ્થિતિને અનુસાર હું બનેલા છું. એટલે આ ત્રણ ચાર પ્રકારની પરિસ્થિતિમાંથી બધા સાધુ બનતા હોય છે. તો હું જે સાધુ બહેના છું, એકદમ સારું અને સીધું જવાબ આપું છું, કારણ કે મને કપટ કરતાં, મને ખોટું બોલતા આવડતું નથી. હું એક મજબૂરીના સાધુ બહેના છું, મજબૂરીને લીધે સાધુ બહેના છું. ઘણા વર્ષો પહેલાંની વાત છે, આજથી 30-32 વર્ષ પહેલાંની વાત છે. સાધુ અમારી જે જન્મભૂમિ છે ત્યાં એને અંદર ગયા હતા, ત્યારે ભાવ વિભોર થઈને બધા જે નવ દંપતીએ લગ્ન કરીને આવ્યા હતા, લોકોએ કીધું કે બાપુ આપ ઇનકો બાપુ આપ ઇનકો આશીર્વાદ દો. તો આશીર્વાદ દો તો વચ્ચે સંસ્કારી બચ્ચે હોય. ગુરુજીએ એમને દંપતીને આશીર્વાદ આપ્યા કે જાઓ તમારે ત્રણ બાળકો થશે, પણ એમાંથી એક મને આપજો. એ વાત તો અમારા ગુરુજી અમને બતાવ્યા, જે આ અમારા જન્મભૂમિ છે ત્યાંના લોકો મને બતાવ્યા, એટલે એ વાતની મને ખબર છે. બાકી મને બધાની ખબર ના રહી હોત, પણ ત્યાં હું પ્રશ્ન કર્યો કે ભાઈ આવું શા માટે તમે મારા સાથે શું કામે કરો છો? તો એ લોકોને બતાવ્યા. તો કે ત્યારે અમે લગ્ન કરીને આવ્યા હતા, એટલે ત્યારે ભાવ વિભાવ હતા. આ સાધુ જબાન, સાધુને પાસે જબાન કચડાઈ ગઈ હોય તો જબાન પૂરી કરવું જોઈએ, કારણ કે સાધુનું સ્વરૂપ છે ને એક ભગવાનનું સ્વરૂપ હોય છે. ભગવાન છે ને સાધુ સ્વરૂપની અંદર આવતા હોય આપણા ઘરની અંદર. એક્ઝામ્પલ તરીકે જેવી રીતે હું બતાડું, રામાયુગની અંદર રામાયણ ચાલતી હતી. રામાયણની અંદર સીતાજીને પાસે રાવણે ભિક્ષા લેવા ગયા તો સાધુ ભેષમાં ગયા હતા. એ ધૈર્ય હોત તો પોતાને ભેષમાં જઈ શકતા હતા, પણ એ પોતાને ભેષમાં ના ગયા, કારણ કે એમને ખબર છે રઘુકુળ રીત સદા ચર્યાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ ભલે વહી જાય પણ વચન ના જવું જોઈએ. એટલે સીતાજીને ખબર હતી કે આ રાવણ છે, રાક્ષસ છે, હું એમને ભિક્ષા આપીશ તો કદાચ મારું અપહરણ થઈ શકે, મારી સાથે કંઈક ઘટના ઘટી શકે. પણ સીતાજીએ નક્કી કર્યું કે હું રઘુકુળની રીતિના પાલન કરીશ, એટલે હું ભિક્ષા દેવા જાઉં, ભલે પછી જે થવું હોય થાય. એટલે ભિક્ષા દેવા ગયા, એટલે રાવણ એને ખંભે બેસાડીને લઈને જતા ગયા. એવી જ રીતે કદાચ મારે ઘરે પણ ઘટના ઘટી હતી. બાપુને તે લોકોને ભાવ વિભોર થઈને વચન તો આપી દીધા, કાંઈ વાંધો નહીં બાપુ, એક તમને આપશું. પછી બાપુ આમ ભ્રમણ કરતાં કરતાં નીકળી ગયા. પછી એ ચિંતાના અચાનક ક્યારેક ઘણા વર્ષો થઈ ગયા, એ વાતને ફરતા ફરતા પૂઈ ગયા. આમ ત્યાં એ બાજુ સાધુ સંતોને ભગવાન જ માનવામાં આવે છે. જે વિસ્તારના જે ઇલાકાના હું છું ત્યાં સંતોને હજી પણ ભગવાન માને છે. તો એ લોકોને પાસે પૂછ્યા કે ભાઈ તમારે બાળકો થયા? એ કે હા બાળકો બાપુ થયા. એ કે તો એમાંથી મને એક દેવાની વાત હતી, કેટલા થયા? એ કે ત્રણ. એ કે તો મને, એ કે બાપુ આ બે છે. એ કે ત્રીજો ક્યાં? તો કે ત્રીજો તો કે નિશાળે ભણે છે. અત્યારે હું 7મા ધોરણમાં ભણતો હતો, જ્યાં અમારું જૂનું જન્મ સ્થળ છે ત્યાંથી હું 1200 કિલોમીટર દૂર ત્યાં મારું ભણતો હતો. હું હોસ્ટેલમાં રહેતો હતો. એ કહે નહીં એવી રીતે નહીં, ત્રણેયને બોલાવો, ત્રણમાંથી મને જે ગમશે ને એ બાળકને હું લઈ જઈશ. પછી મને ગાડી લોકોને કરીને પછી રહેવા માટે મૂક્યા. પછી એક બીજે દિવસ તો અહીંયા પૂઈ ગયા. પછી હું ત્રીજે દિવસથી ત્યાં રિટર્ન થયા, એટલે ચોથે દિવસ આવ્યો. જ્યારે અમારા જે બાપુ છે એ આસન ગાડીને બેઠા હતા, ત્યાં ગોબરથી વેપ કરવામાં આવતું હોય, ઘણા બધા સેંકડોને તાદાદમાં બધા ભક્તો બેઠા હતા. આજે હું ઘરની સીડી આમ આમ ચડતો હતો ત્યાં બાપુએ કીધા, જો દેખ આને જ મારે લઈ જવું છે. તો બધા અચરજ પામી ગયા
કે બાપુ એટલા બધા માણસોને બચ્યા કેમ ઓળખી ગયા કે આ છોકરો છે એમના, એટલે અચંભવ બધા માની ગયા. એટલે એ લોકોને ભાવમાં આવીને કીધા કે બાપુ અમે તમને આપ્યા લઈ જાઓ. તો પછી બાપુએ મને કીધું કે તું તૈયાર હોય તે કહો અમારે સાથ આના. પછી હું તો રડતો હતો, ઘણું બધું આમ મને દુઃખ અંદર થયું હતું. હું તો મારા ઘરવાળાઓને એ પણ કોસતો હતો કે તમે કેમ મને આ બાવાને આપી દો છો. પણ ત્યારે નાદાન હતા, બાળક બુદ્ધિ હતી, એટલે ત્યારે કંઈ સમજાતું નહીં હતું. પછી બાપુને સાથે હું આવ્યો, આવીને પછી બાપુને સાથે અહીંયા સેવા પૂજા કરતો, બાપુની સેવા ખૂબ કરી. બાપુની સેવા કર્યા પછી બાપુ મારું ઘડતર બહુ સારું કર્યું છે. ઘડતર એટલા બધા સારું કર્યા છે ને કે જેવી રીતે એક મિલિટરીના સૈનિક બનવા માટે એમના ઓફિસર એમને તૈયાર કરતા હોય એવી જ રીતે બાપુ મને તૈયાર કર્યા છે. એટલે પછી હું સાધુ બન્યા છું. મિત્રો, મિલનભાઈને માધ્યમથી આપ સૌને હું કહેવા માગું છું કે સારા માણસ બનવું પડે. સારા માણસ ક્યાંય પેદા ના થાય. સંગ દોષ થઈ જાય તો તમને ખરાબ રસ્તે જાઓ, પણ સારા સંગ થઈ જાય એટલે તમે સત્સંગી બની જાઓ, તમે આમ ખૂબ સારું સમાજ માટે દેશ માટે કામ કરી શકો એવું બની જાઓ. એટલે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે ભગવાને મને એક તક આપી છે સમાજને સેવા કરવા માટે, સમાજને બચ્ચે રહીને સારું કામ કરવા માટે. આજે મિલનભાઈ હું સાધુ નો બન્યો હોત ને તો તમારી ને મારી મુલાકાત ના થઈ હોત. 100% ખૂબ સરસ આપે જવાબ આપ્યો અને ઘણું બધું અમને લોકોને જાણવા મળ્યું તમારા જીવન વિશે, સાધુના જીવન વિશે. બાપુ, મારે એક બીજો પ્રશ્ન એ પણ પૂછવો છે કે આજે આ જગ્યા તમે એટલી વિકસાવી છે તો આ જગ્યા પર તમે કેટલા વર્ષથી છો? આ જગ્યા વર્ષો જૂની જગ્યા છે, 4th-5th પેઢી છે. આ જગ્યાને હેઠે 40-42 બીઘા જેવી જમીન પણ છે જેમાં વાવેતર થાય છે. પણ આજથી 35-40 વર્ષ પહેલાં જમીનની કિંમત કંઈ હતી નહીં. આ જમીનમાં કંઈ બહુ ઉત્પાદન નહીં થતા હતા, એટલે પછી કદાચ અમારા જે ગુરુજી છે એ બીજા કોકને બાવા આપી દીધા. આ જગ્યા ગામને પાછળને ભાગમાં આવેલી છે. એમાં મધવંતી નદીના કિનારો છે. જેવી રીતે આપણે કહીએ કે મધની ગંગા એક વખત મધવંતી નદીમાં બહેતી હતી, તો એ મધવંતી નદીને કિનારે અમારા જે ગુરુજી છે વર્ષો પહેલાં અહીંયા આવીને ભજન કરેલા. એકદમ એટલી બધી ઉર્જાવાન, એટલી બધી ઓરા એની અંદર છે કે તમે અહીંયા આવીને કદાચ ખુરશીમાં બેસો અથવા ઊભા રહ્યો તો તમે પોઝિટિવ વિચાર આવી જાય, તમને પોઝિટિવ આમ તમને દેખાવા મળે, તમને મસ્ત સારું સારું વિચાર થાય. તો મારું 3 દાયકા આ જગ્યાની અંદર મારે જીવનના ગયા છે. આજે હું 30 વર્ષથી આ જગ્યાની અંદર છું. 30 વર્ષથી આ જગ્યાની અંદર છું. ગુરુજીની હું સેવા ખૂબ જ કર્યા. હું આપને ચેનલને માધ્યમથી લોકોને બતાવવા માંગીશ કે મારું જીવન સાર્થક થઈ ગયા છે. રામાયણની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ લખેલા છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા સ્વર દુર્લભ સબ ગ્રંથની ગાવા. મિલનભાઈ, આ મનુષ્ય અવતાર વારંવાર નથી મળતું, એક તક ભગવાન આપે છે. એક તકમાં યદી તમે સુધરી જાઓ તો તમારું કલ્યાણ થઈ જાય, પણ એક તક તમે કદાચ ચૂકી જાઓ તો પાછું તમારે 84ના ધક્કો થાય, એવું રામાયણની અંદર બાબા ગોસ્વામી તુલસીદાસજીએ બતાવેલા છે. જેવી રીતે આપણે મહાભારત છે, રામાયણ છે, એવી રીતના આપણા જે 4 વેદ ને 18 પુરાણ છે એને અંદર પણ આવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તો આ જગ્યાની અંદર રહીને મારું જીવન સાર્થક કરવાનું એક ભગવાને મને માધ્યમ બનાવ્યા છે અમારા ગુરુજીના. ગુરુ બિન ભાવનિધિ તરાહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ ના હોય, એમને ગુરુ તો ધારણ કરવું જ પડે. એટલે સનાતન ધર્મની અંદર આપણે કેવું સંસ્કારના સિંચન કરવામાં આવે છે એ ગુરુને માધ્યમથી. તમે ગુરુને પાસે જાઓ, ગુરુને પાસે શરણાગતિ સ્વીકારી લો તો તમારું ભાવ સુધરી જાય. ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો પહેલે ગુરુની શરણાગતિ સ્વીકારવું પડે. ગુરુની શરણાગતિ સ્વીકારી લો તમે તો પછી તમારું બધું થઈ જાય. પણ ગુરુની શરણાગતિ તમે ના સ્વીકારો ને તો તમને જ્ઞાનની પ્રાપ્તિ ના થાય. ગુરુ બિન જ્ઞાનની ઉત્પત્તિ જ નથી થતી. જેવી રીતે બાળક માને ગર્ભની અંદર
गर्भ ने अंदर आवे पछी मां एना गर्भ संस्कार करावे जेवी रीते मनुष्य ने अंदर 16 संस्कार छे सौथी पहला में पहला प्रथम संस्कार से गर्भ संस्कार एवी रीते आपणे जीवन ना 16 संस्कार होय तो अमारा 16 संस्कार थया पछी अमारा एक संस्कार बहु महत्वनो ई हतो कि गुरु ने सानिध्य में आवीने गुरु ने पासे शरणागति स्वीकारवानुं आव्युं एटले हूँ गुरु ने पासे रहीने गुरु भक्ति कर्या छूं गुरु ना आशीर्वाद पण प्राप्त कर्या छूं गुरु ना सगेवा मारे 2014 ने अंदर शांत थया मने 20 वर्ष गुरुजी नी सेवा करवानो एक मौका मळ्यो अने हूँ पोताने जातने खूब भाग्यशाळी मानु छू मने 30-30 वर्ष आ जग्याने अंदर थई गया हूँ 30 वर्षथी आ जग्याने अंदर रहीने आ जग्यानी भूमिना प्रताप जोई रह्या छू आ भूमि ने अंदर अनेक प्रकारना तपस्वी आवीने तपस्या कर्या छे जे भूमि ने अंदर अनेक प्रकारना तपस्वी आवीने तपस्या करेना ई भूमि एक तीर्थ बनी जाय छे एवी ज रीते आ तीर्थ छे साधु बहना पछी पाछो आपणे संपत्ति ने पाछळ दोड़शू तो आपणी साधुता व्याजे साधु बनीने भगवानना भजन करवू होय तो भगवानना भजन करवू होय तो एकदम सात्विक जग्या ने पेड़ ने नीचे बेसीने ज्यां ऊपर पक्षी बैठा होय कई कई आठ करता होय सामे नदी थी पानी बहतो होय झरना ई पानीना झरनाना आवाज आवतो होय त्यां बेसीने साधना करीने ई साधना फळीभूत थाय छे એટલે ગુરુજીએ મને કીધું કે તારે પણ અહીંયા રહીને જ ભગવાનના ભજન કરવાનું અહીંયા અમારા ગુરુજીએ ગુફાની અંદર જઈને સાધના કર્યા છે અમારા ગુરુજીને 84 આસન સિદ્ધ હતા જેવી રીતે નાકથી 6-6, 7-7 લીટર દૂધ પીતા કાચું ગાયના દૂધ આવે ને તો મોટા બધા થાલીમાં અહીંયા સામે રાખીને નાકને સામે રાખી તો નાકથી પી જતા પછી ગુરુજીને સમાધિ વગાડતા છેલ્લી સમાધિ 42 દિવસની વગાડેલી છે ગુફાની અંદર આપની હું મુલાકાત કરાવીશ અંદર ગુરુજી સમાધિની અંદર થાય માનો કે 42 દિવસના ટાઈમ આપી દીધા કે આવતા મહિનાની આ તારીખે આ દિવસે કોઈ પણ મારા એક વ્યક્તિ આવીને મારે આમ અંદર હાંડા મૂકી દેતા પાણીમાં એ હાંડામાંથી પાણી લઈને અહીંયા માથે નાખીને આમ આમ કરે ને તો બાપુ પાછું પ્રાણ પાછું લઈ આવતા બાપુ અહીંયા બ્રહ્માંડની અંદર અહીંયાથી પ્રાણ લઈને અહીંયા મસ્તિષ્કમાં બ્રહ્માંડમાં ચડાવી દેતા પછી શૂન્ય થઈ જાય જીરો થઈ જાય જીરો થઈ જાય પછી શું થઈ ગયા છે એને ખબર નહીં કારણ કે પ્રાણને અહીંયા સ્થિર કરી દીધા છે એટલે બાપુએ ખૂબ સારી આ જગ્યાની અંદર સાધના કર્યા છે એટલે મને પણ અહીંયા ખૂબ ગમે છે આ મને ક્યાંય રાત રોકાવા જવું હોય તો મને ક્યાંય ગમતું નથી એટલે હું ગમે આ બહાર કંઈ કાર્યક્રમમાં કંઈ પ્રસંગમાં ગયા હોઉં તો રાત્રે 10 વાગે 11 વાગે સુધી તક હું અહીંયા આવી જાઉં ત્યારે જ મને શાંતિ થાય બાકી બહાર જાઉં ના તો મને મજા નથી આવતી એટલે હું ક્યાંય રાતવાસો કરતો નથી રાત્રે ગમે આ ગયા હું ત્યાંથી બહારથી અહીંયા આવી જાઉં ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે આજકાલનું જે યંગ જનરેશન છે એને એક શું મેસેજ આપવા માગશો આપ હા અત્યારે આધુનિક યુગની અંદર આપણે જીવી રહ્યા છીએ કારણ કે હવે દિવસ કા દિવસ આધુનિકતા બધાને આવતી જાય છે અત્યારે આપણે એક ટેકનોલોજીને માધ્યમથી આપણે આ બધાને મેસેજ આપીએ છીએ એક્ઝામ્પલ તરીકે આ મોબાઈલ છે ટીવી છે કોઈ પણ માનવ પ્લેન છે ટ્રેન છે એ બધા આધુનિક યુગની અંદર આવી ગયા છે પહેલાંના માણસોને કંઈક કામ હોય ને તો હાલીને જતા એ 2-3 દિવસે ત્યાં પૂગતા ત્યાં તો બધું કાર્યક્રમ પતી ગયો હોય ત્યારે જતા હવે તો હજી આમ ગાડીમાં સ્લેબ મળ્યા તો 2 કલાકમાં ગમે આ પહોંચી જાય 2 દિવસની અંદર તો તમે અમેરિકા પણ પહોંચી જાઓ એટલે ટેકનોલોજીને માધ્યમથી આપને બતાવું છું જે યંગ જનરેશન છે ખૂબ સારું છે ડૉક્ટર બને છે ઇન્જિનિયર બને છે પાયલોટ બને છે અબ્દુલ કલામ સાહેબ જેવા સાયન્ટિસ્ટ પણ બને છે અમારા જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ આખું વિશ્વની અંદર ભારતના ડંકા વગાડી રહ્યા છે એ ટેકનોલોજીને માધ્યમથી ટેકનોલોજીનો હોત ને તો આજે અમારા મોદી સાહેબને એટલું બધું કદાચ સફળતા ના મળી હોત એટલે મોદી સાહેબને હું એક્ઝામ્પલ તરીકે આપું છું આપને ટેકનોલોજીને માધ્યમથી તમે ઘણું બધું કરી શકો યંગ જનરેશન ખૂબ સારી છે પણ થોડુંક એ લોકોને સુધારવું જોઈએ કારણ કે આધુનિક યુગની અંદર બધા મોબાઈલને ટીવીને લેપટોપને સાથે જોડાયેલા છે યુઝ કરવું જોઈએ પણ જરૂરત હોય ને એટલી જ યુઝ કરો એના મિસયુઝ ના કરવું જોઈએ તમે દુર્ગુણ મૂકશો ને તો ગુણ તમારી અંદર આવશે એટલે તમારે કોઈક સારા સદગુરુ હોય એને સાનિધ્યમાં જઈને તમારે સત્સંગ કરવાનું
થોડું ઘણું બાતું ચીતું કરવાનું. મને ગર્વ છે હું તમારા જેવા વ્યક્તિઓ સાથે જોડાયેલા છું. તમને કંઈ વ્યસન નથી, તમારી અંદર કોઈ પણ પ્રકારનું ફેશન નથી, તમે સાદા અને સિમ્પલ છો. તો અમારા જે ભારતના બધા ભાવિ ભવિષ્ય છે એ બધાને હું યંગ જનરેશનને હાથ જોડીને વિનંતી કરીશ કે તમે જીઓ, ખૂબ સારી રીતના જીઓ. જીવન જીવા માટેની મનાઈ નથી, પણ થોડું મર્યાદામાં સંસ્કારને સાથે જીઓ. કારણ કે ભારત ભૂમિની અંદર 33 કોટી દેવી દેવતાઓએ જન્મ લીધેલા છે. એકય એવી ભૂમિ નથી જ્યાં ભગવાને જન્મ લીધા છે. જે ભારત ભૂમિની અંદર ભગવાને જન્મ લીધા છે એ જ ભારત ભૂમિની અંદર આપણને જન્મ લેવાનું એક અવસર પ્રાપ્ત થયું છે. તો આજે 84ના ફંદમાંથી મુક્ત થવું હોય તો આ મનુષ્ય અવતાર એક એવા અવતાર છે કે એ અવતાર એ જન્મમાં તમે 84ને ફંદમાંથી મુક્ત થઈ શકો. અગર તમે આ અવતાર ચૂકી જશો ને તો ફરી વખત તમારે 84ના ધક્કો થશે. કોઈ પણ વ્યક્તિ છે, આજે કોઈ પણ વ્યક્તિ, યંગ જનરેશન લઈ લ્યો, મોટી ઉંમરને લઈ લ્યો, એમાં હું પર્સનલી એવું માનું છું કે દરેક વ્યક્તિમાં એક સારો વ્યક્તિ છે અને એક ખરાબ વ્યક્તિ છે, એક જ વ્યક્તિમાં. બરાબર છે? તો એ વ્યક્તિને, બરાબર છે, સારો કે નરસો બનવા માટે કઈ એવી વસ્તુ જે છે એ મજબૂર કરતી હોય છે? આપના જે સવાલ છે એ અત્યારના સમય પ્રમાણે આમ બધાને ખબર પડવું જોઈએ. કારણ કે માણસ કોઈ જ્યારે જન્મે ને ત્યારે બધા એક સરખા જ હોય છે, સમજી ગયા? કારણ કે જન્મથી સંસ્કારનું સિંચનને સાથે હોય છે. કોઈને થોડું વધારે સંસ્કાર મળ્યું હોય, થોડું કોઈને ઓછું મળ્યું હોય, એટલે સંસ્કારને આ ભાવને લીધે આવું બધું જતું હોય, બે રસ્તો ફાટતું હોય. એક માનવી આમ ઉત્તર બાજુ જતું હોય, એક પૂરબ બાજુ જતું હોય છે. પણ તમારે જે દિશામાં વધારે કામ હોય એ દિશા બાજુ તમે જાઓ તો તમારું કામ થાય. એટલે સારા અને ખરાબ, હાનિ લાભ, જીવન મરણ, હાનિ અને લાભ તો બધાની જીવનમાં એક વખત હોય છે. પણ તમને ખબર પડે કે હું રોંગ જઈ રહ્યા છું, ખરાબ દિશામાં જઈ રહ્યો, મારી સાથે મારી સંગતિ ખરાબ છે, તો જ્યાંથી તમને ખબર પડે ત્યાંથી સારા માણસની સંગતિ તમે પકડીને આ ખૂબ સારું સારું કામ તમે કરવા માંડો. બપોર સુધી તક દાન દક્ષિણા અને ખૂબ સારું સારું સત્કર્મ કરો. પછી બપોરે 2 વાગે પછી તમે જાઓ, પછી વાં ડોક્ટરને જેમ કાતરે ઢાંકો, કોઈને મૂકો નહીં, બધાને પાસે આમ ડબલ પૈસા લ્યો, તો તમને એમ થઈ જાય કે હું બપોર કર્યો, ધર્માદા કર્યો, દાન દક્ષિણા કર્યો, સારું સારું પુણ્યના કામ કર્યો, હવે બપોર પછી હું એ કામ કરું એટલે મારું આમ છે ને પાપ કર્યા છું એ માફ થઈ જશે, આ પુણ્ય મારું વધી જશે. તો ભગવાન છે ને ન્યાય કરે છે, અન્યાય કરતા નથી, સમજી ગયા? પારડાને અંદર રાખે, જેના પારડા વધારે હોય ને એની જીત થાય છે. એટલે તમારે પુણ્યના પારડા વધારે હોય તો પ્લસ માઇનસ થતા હોય છે. એટલે ભગવાનને હું પ્રાર્થના કરીશ કે અમારા જેટલા ભારત ભૂમિના આ આખા વિશ્વના લોકો છે એને સારી દિશા એક આપે, આ સારી દિશાને બાજુ આમ બધા જાય તો એક સારું સત્કર્મ થાય. એટલે સારા માનવના સંગ કરવાથી બહુ ફાયદાઓ છે, આ ખરાબ માનવના સંગ કરવાથી બહુ મોટી નુકસાન છે. બધાને ખબર જ પડે કે અમે આ ગંદુ કામ કરી રહ્યા છીએ, તો એ ગંદુ કામને ઢાંકવા માટે ઘણું બધું પ્રયત્ન કરતા હોય. પણ ભગવાન છે ને બહુ હોશિયાર છે. એક પિક્ચરની અંદર ગીત છે, બહુ સારું ગીત છે, સજન રે ઝૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ના હાથી હૈ ના ઘોડા હૈ, વહાં તો પૈદલ હી જાના હૈ. ભગવાનને પાસે જવા માટે હાથી ને ઘોડા અને ગાડી કાંઈ છે જ નહીં, ત્યાં પેદલ જ જવાનું છે. એટલે ખરાબ કામ કરવામાં હંમેશા બધાને બીવું જોઈએ. આ સારું કામ કરવા માટે ક્યારેય પણ પાછળ અટકવું ન જોઈએ. સારું કામ કરવાની ઈચ્છા તમારી થઈ હોય તો ઊભા થઈને વળગી જ જવાનું, એના માટે ચોઘડિયા જોવાનું નહીં, દિવસ જોવાનું નહીં, તારીખ જોવાનું નહીં. આ ગંદુ કામ કરવું હોય તો પહેલાં તમારે 1000 વખત વિચાર કરવું કે આ કરવું કે નહીં, કરવું કે નહીં. પછી તમારી આત્મા મેળે મેળ તમને ના પાડશે કે આ ખરાબ કામ કરવા માટે રહેવા દો. એટલે માણસ આવી રીતે સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. એક પ્રશ્ન મને ઉદ્ભવ્યો છે હજી, કે એક સાધુ માટે વૈભવ કેટલું મહત્વનું છે? દેખાવાના જમાના છે. સાધુ સંતો કેટલા 4-4, 5-5, 6-6 બીટી પહેરતા હોય, મોંઘીમાં મોંઘી ગાડી રાખતા હોય છે. હું કોઈને વિરોધ નથી કરતો, પણ સાધુ કેને કહેવાય ખબર છે? જે સાધુ હોય ને એ સાધુ હોય,
सादगी एने अंदर होवा जोईए, एने कोई पण प्रकारनो अभिमान ना होवा जोईए, एने कोई पण प्रकारनो वैभव ना होवू जोईए। त्यागे ना ई साधु थई सके, पण जे पकड़े ना ई साधु नहीं, ई आम छे ना मायाना मोहमां पड़ेला छे। એટલે સાધુની તમે શેને સાથે સાધુને સરખાવી શકો છો? ઘણા બધા લોકો છે એ કહે કે અમે આમ થઈ ગયા છીએ, અમે આમ થઈ ગયા છીએ, તો કપડાં પહેરી ગયેવાથી મિલનભાઈ કોઈ સાધુ નથી બની જતા, કપડાં પહેરી ગયેવાથી સાધુ બની જતા હોય તો આપણે તો કેટલા બધા ભગવા કપડાં પહેરીને નીકળી પડ્યા છે, તો એ કઈ સાધુ છે? એમની વિચારધારા, એમના ત્યાગ, એમની અંદર કોઈ પણ પ્રકારનું તપસ્યા ના હોય તો એવી કેવી રીતે સાધુ બની શકે? મારી દ્રષ્ટિએ તો સાધુ એક તમે પણ છો, સત્કર્મ કરે ને એ જ સાધુ થઈ શકે, છે કે કપડાં પહેરી ગયેવાથી સાધુ ના થઈ શકે? આ વૈભવ ભોગવવું હોય ને વૈભવ, તો એ સંસારમાં રહીને વૈભવ ભોગવે, સાધુના તો કામ છે સાધના કરવા, સાધના કરે ને એ જ સાધુ, પણ સાધનાને સાઈડમાં મૂકીને વૈભવશાળી બને, દેખાવના દેખાવ કરે, એટલે મારી દ્રષ્ટિએ થોડું ઉચિત નથી સમય પ્રમાણે, કારણ કે યંગ જનરેશન છે, બધાને ખબર છે કે તમે એમ શું કરી રહ્યા છો, શું નથી કરી રહ્યા, પણ આપણું સનાતન ધર્મ એક એવું ધર્મ છે કે એની અંદર એના મમ્મી ને પાપા ને એને ઘરને પરિવારને તરફથી એકબીજાના માન અને સન્માન કરવાનું શીખવાડવામાં આવતું હોય, એટલે કદાચ તમારા મોઢે તમને ન કોઈ કહે કે તમે બાપુ આમ કરી રહ્યા છો, પણ લોકોને તો બધી ખબર જ હોય છે। તો મારી દ્રષ્ટિએ જે સાદાઈથી રહીએ, સાધના કરે અને જે સમાજ માટે સમર્પિત હોય એ સાધુ કહી શકાય। ખૂબ સરસ આપે બધા પ્રશ્નોના જવાબ આપ્યો બાપુ। હવે ખાલી એક દર્શક મિત્રોને એ જણાવો કે આ જગ્યા પર જે ખાખીમઢી આશ્રમ છે મેંદરડામાં, એ જગ્યા પર કઈ રીતે પહોંચવું અને તમારો કોન્ટેક્ટ કરીને તમારા હાથે જો રસોઈ જમવી હોય, પ્રસાદ જમવો હોય તો શું કરવું? મિત્રો, સૌથી પહેલે કહી દઉં, મિલનભાઈને છે ને અહીંયા પહોંચતા પહોંચતા 2 વર્ષ લાગી ગયા છે, મારે સાથે 2 વર્ષથી, 2.5 વર્ષ કે 2.5 વર્ષ જેવું કોન્ટેક્ટ વર્ષથી કોન્ટેક્ટમાં છે, પણ અહીંયા પહોંચતા પહોંચતા સામાન્ય રીતે આમ મિલનભાઈ 2 વર્ષ કાઢી નાખ્યા હોય, તો આપ સૌ દર્શક પ્રેમીને હું જણાવું છું કે આપને અહીંયા મેંદરડા ખાખીમઢીની મુલાકાત લેવું હોય તો જૂનાગઢથી 23 કિલોમીટર છે, સોમનાથ બાજુથી આવતા 70 કિલોમીટર છે, આમ વિસાવદરથી આવતા 20-25 કિલોમીટર છે, આમ વંથલીથી આવતા 20-25 કિલોમીટર છે, તો આ સેન્ટરની અંદર મેંદરડા તાલુકા આવેલા છે। મેંદરડા તાલુકાની અંદર આવીને તમારે કોઈને પણ ખાખીમઢી પૂછવાનું, ખાખીમઢીમાં જવું છે તો ગામના કોઈ નાનો બાળક હશે ને એ પણ કહી દેશે। આ ખાખીમઢીની અંદર આવીને તમને એવી ઉર્જાના અનુભૂતિ થશે કે હું તમને વિશ્વાસ દેવડાવું છું, એક વખત આવશો તો અનેક વખત આવવાનું મન થશે, કારણ કે અહીંયા નેચરલ રિયલ છે, કોઈ પણ પ્રકારનું બનાવટી નથી। આ સાધુને જે વૈભવ જોઈએ ને એ જ વૈભવ ધરાવનાર ખાખીમઢી છે। આ જગ્યાની અંદર ગૌશાળા છે, ધૂના છે જ્યાં 24 કલાક અગ્નિ અખંડ રહે છે, ગુરુજીએ જે ગુફાની અંદર સાધના કર્યા છે એ ગુફા છે, સામે મધવંતી નદી છે, એટલે આ જગ્યાની અંદર આવીને તમને આનંદની અનુભૂતિ થશે। પછી તમારી આગળ પ્રસાદ લેવાની ઈચ્છા હોય, પ્રસાદ લેવાનો ટાઈમ હોય તો આપ અમને ફોન કરીને જણાવશો, અથવા હું ચિંતાના પણ આવી જશો તો બંને ટાઈમ આપને પ્રસાદ લેવા માટેની પણ વ્યવસ્થા છે, રાત્રે રોકાણની વ્યવસ્થા છે, પણ સગવડતા નથી, વ્યવસ્થા છે પણ સગવડતા નથી, એટલે તમે આમ વ્યવસ્થા, તમે આશ્રમની વ્યવસ્થાથી રહેવા માંગતા હો તો આપને વ્યવસ્થા આપવામાં આવશે, પણ તમે સગવડતા માંગશો તો સગવડતા અમે આપી શકશું નહીં, કારણ કે સંતોને પાસે તો સાદગી હોય, અહીંયા સગવડતા બહુ ઓછી હોય, એટલે કદાચ સગવડતામાં આપને ખામી ગઈ જાય પછી આપ અમને ફરિયાદ કરો તો એ ઉચિત નથી। પણ આપને એક વખત હું નિમંત્રણ આપું છું બધાને, આપ ખાખીમઢીની મુલાકાત લો અને ખાખીમઢીની ઉર્જાની અનુભૂતિ કરો। ખાખીમઢી મેંદરડામાં આવીને મહંત શ્રી સુખરામદાસ બાપુ એટલા કહીશો ને
તો લોકો અહીંયા શું એ તમને પોતાની ગાડીમાં પણ મૂકી જશે 100%. તો મિત્રો, જે રીતે તમે જોયું સાંભળ્યું એ રીતે આ જગ્યા પર તમે ગમે ત્યારે આવી શકો છો. બાપુના કોન્ટેક્ટ નંબર પણ આપને આપી દીધા છે અને ખાકીમડી આશ્રમ મેંદિયાળામાં સ્થિત છે. તો બાપુ, હું ખરેખર આપને એક ધન્યવાદ દેવા માંગીશ કે આપ અમારા કાર્યક્રમમાં જોડાયા, તો એના માટે થેન્ક યુ વેરી મચ. બીજું આપ કાંઈ જણાવવા માંગતા હો? હું આપના પણ ખૂબ ખૂબ આભારી રહીશ મિલનભાઈ, કારણ કે આપને માધ્યમથી આ મેસેજ બધા ઘણા બધા લોકોને મળશે. હું ભગવાન શ્રી રામજીને પ્રાર્થના કરીશ કે મિલનભાઈ, આપે આપના પરિવારમાં, આપના વિસ્તારમાં, આપના દેશના તમે ખૂબ નામ રોશન કરો. જેવી રીતે બીજના ચંદ્ર છે, ત્રીજ થાય, ચૌથ થાય, એવી રીતે એ પૂર્ણિમા સુધી તક જતા હોય, સંપૂર્ણ રીતે સોળે સોળ કર્યામાં ખીલી જતા હોય, આ આખા બ્રહ્માંડને પ્રકાશ આપતા હોય, એવી જ રીતે તમે પણ પૂર્ણિમાને ચાંદને જેમ ખૂબ સારું વિશાળ રૂપથી એમ પ્રકાશિત થાઓ, આવો ખૂબ સારા સારા મેસેજ, ખૂબ સારા સારા જે આસ્થાનો છે એના આપ બધાને અનુભૂતિ કરાવો લોકોને, એવું અમે દેવથી આશીર્વાદ આપને આપશું. સામે સાંજે ભગવાનની આરતી કરીને અમે ભગવાનને પ્રાર્થના કરશું કે આપનું સ્વાસ્થ્ય સારું રહે, આવો આપ ખૂબ સારું આમ વિચારધારાના માણસ છો એટલે સમાજ માટે ખૂબ આપ ઉપયોગી થાઓ, એવું અમે આશીર્વાદ અને શુભકામના આપને આપીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.